नमो नमः विद्यार्थी मित्रों, धोरण 10 संस्कृत विषय में आज हूँ तमने पाठ्यपुस्तक में आपवामां आवेलो पद्य 6 सर्वचारुधर्म वसंते आवुं ए पाठनो शीर्षक छे, जेनो अर्थ थाय छे वसंत ऋतु में सगळुं सुंदर छे। मित्रों, आ पद्यना रचयिता छे महाकवि कालिदास। तो शुरुआत में महाकवि कालिदासना कर्तृत्व विषय संक्षेप में हूँ तमने समझाओ। तो संस्कृत साहित्यना दिग्गज कवि एटले महाकवि कालिदास, संस्कृत साहित्य ने कुल 7 कृतिओ एमने आपेली छे। एमां 3 नाटकों छे, एक अभिज्ञान शाकुंतलम, विक्रम उर्वशीयम अने त्रीजू मालविकाग्नि मित्रम। एज रीते महाकवि कालिदासे 2 महाकाव्यो पण लखेला छे, जेम के रघुवंशम अने कुमार संभवम, अने 2 खंडकाव्यो रचेला छे, मेघदूत अने ऋतु सहार। प्रस्तुत पद्य महाकवि कालिदास रचित ऋतु सहार माथी पसंद करवामां आवेलू छे। ऋतु सहार मां विविध प्रकारनी ऋतुओनुं महाकवि कालिदासे वर्णन करेलू छे। मित्रों, महाकवि कालिदास ए प्रकृतिना कवि छे। प्रस्तुत पद्यमां 5 श्लोक पसंद करवामां आवेला छे अने पाचे 5 श्लोकमां वसंत ऋतुनुं वर्णन करवामां आवेलू छे। मित्रों, आपणे पद्यनी शरूआत करीए। पद्य 1 कवि कहे छे, ध्रुमः सपुष्पः सलिलं सपद्मं स्त्रियः सकामः पवनः सुगन्धिः सुखः प्रदोषः दिवसाश्च रम्यः सर्वं प्रिये चारुतरं वसन्ते। प्रियतम पोतानी प्रियतमा समक्ष वसंत ऋतुनुं वर्णन करता कहे छे के हे प्रिया, आ वसंत ऋतुमां सर्वम एटले सगळुं, चारु तरम एटले वधारे सुंदर छे। वसंत ऋतुमां प्रकृति 16 कळाए खीलेली होय छे। प्रथम श्लोकमां प्रियतम कहे छे कि ध्रुमः सपुष्पः, वृक्षो फूलोवाळा छे, सलिलं सपद्मं, सलिलम एटले पाणी, कमळोवाळुं छे, स्त्रियः सकामः, स्त्रीओ कामना वाली छे, कामना एटले विविध प्रकारनी इच्छाओ वाली छे, पवना सुगंधी, पवन सुगंधित छे। वसंत ऋतुमां पवनना वायरा वाय, एमांथी पण सरस मजानी सुगंध आवे। सुखः प्रदोषः, प्रदोषकाळ एटले સાંજનો સમય, સૂર્ય અસ્ત થાય એ સમય પણ કેવો છે, સુખમય છે, એટલે લોકોને એ સમય આનંદ આપે છે। અને ચ એટલે અને અહીંયા સંધિ છે, દિવસાહા પ્લસ ચ, ચ એટલે અને, દિવસો રમ્યા એટલે રડિયામણા છે। એવું સરસ મજાનું વર્ણન કવિ કરે છે અને છેલ્લી લાઈનમાં કહે છે કે હે પ્રિયા, એ સંબોધન એકવચનનું રૂપ છે, વસંતે એટલે વસંત ઋતુમાં સર્વમ ચારુતરમ એટલે સઘળું સુહામણું છે, બધું જ સુંદર છે। ટૂંકમાં વસંત ઋતુમાં જે પ્રકૃતિ 16 કળાએ ખીલેલી હોય છે એનું વર્ણન પ્રસ્તુત શ્લોકમાં કરવામાં આવેલું છે। પુનઃ માત્ર આપણે અનુવાદ જોઈએ કે વૃક્ષો ફૂલોવાળા છે, પાણી કમળવાળું છે, સ્ત્રીઓ કામનાઓવાળી છે, પવન સુગંધિત છે, પ્રદોષકાળ સુખમય છે અને દિવસો રળિયામણા છે। હે પ્રિયા, વસંત ઋતુમાં સઘળો સુહામણો છે। આ તો પ્રથમ નંબરનો શ્લોક જેનું શબ્દ અનુવાદ તમે બરાબર સમજી ગયા છો। ત્યાર પછીના બીજા નંબરના શ્લોકમાં પ્રિયતમ પોતાની પ્રિયતમાને કહે છે કે वसंत सौभाग्यमयम ददाती, आ वसंत ऋतु सौभाग्य एटले सुंदरता ददाती एटले आपे छे। स्वाध्यायमां प्रश्न छे कि वसंत ऋतु कोने कोने सुंदरता आपे छे। तो प्रस्तुत श्लोकमां कहेवामां आव्युं छे के 3 वस्तुओने वसंत ऋतु सुंदरता आपे छे। कोने कोने सुंदरता आपे छे, तो वापी जलानाम, વાવોના પાણીને, બીજું મણિમેખલાનામ સસંક ભાષામ પ્રમદ જનાનામ,
मणि मणियों रूपी कंदोरा वो थी सुशोभित ससांक भा ससांक એટલે ચંદ્રની શોભા જેવી કાંતિ વાળી પ્રમદા જનાના સ્ત્રીઓને વસંત ઋતુમાં સ્ત્રીઓ કેવી હોય છે તો શૃંગાર રસનું વર્ણન છે સરસ મજાની સુશોભિત થયેલી છે મણિઓના કંદોરાઓ ધારણ કરેલી અને ચંદ્રની ચંદ્ર જેવો સુંદર છે એવી જ સ્ત્રીઓનું મુખ પણ સુંદર ચંદ્રની કાંતિવાળી શોભાવાળી સ્ત્રીઓની અને ત્રીજી વાત આમ્રધ્રુમાણામ કુસુમાનાતાનામ મૂળથી લચી પડેલા ફૂલોથી લચી પડેલા આમ્રધ્રુમાણામ એટલે આંબાના વૃક્ષોને સુંદરતા પ્રદાન કરે છે સંક્ષેપમાં વસંત ઋતુ કોને કોને સુંદરતા પ્રદાન કરે છે એનું વર્ણન બીજા નંબરના શ્લોકમાં થયેલું છે પહેલી સુંદરતા એ વાવોના પાણીને બીજું મણિયો રૂપી કંદોરા ધારણ કરેલી અને ચંદ્રની કાંતિ જેવી સ્ત્રીઓને અને ત્રીજી વાત મૂળથી લચી પડેલા આંબાના વૃક્ષોને આ વસંત ઋતુ સુંદરતા પ્રદાન કરે છે તો આ થયો શબ્દસહ બીજા નંબરના શ્લોકનો અનુવાદ ત્રીજા નંબરના શ્લોકમાં સરસ મજાનું સ્ત્રીઓનું જ વર્ણન કરવામાં આવેલું છે શૃંગાર રસ છે વસંત ઋતુમાં સ્ત્રીઓ સુશોભિત થાય છે અને પોતાના શરીરને સુશોભિત કરવા માટે એ વિવિધ પ્રકારના ફૂલો એટલે કે પુષ્પનો ઉપયોગ કરે છે તો કયા કયા પુષ્પનો ઉપયોગ કરે છે અને કોણ કરે છે તો પ્રમદા જનાનામ જે અહીંયા શબ્દ હતો એ બીજી વખત અહીંયા આવે છે સુંદર સ્ત્રીઓ કર્ણેષુ યોગ્યમ નવકર્ણિકારમ કાનમાં યોગ્ય એવું તાજું કર્ણનું ફૂલ સ્ત્રીઓ પોતાના કાનમાં સરસ મજાનું કર્ણનું ફૂલ પણ કર્ણનું ફૂલ કેવું છે યોગ્યમ એટલે તાજું એકદમ બીજી વાત કરે છે ચલેસુ નીલેસુ અલ્કેસુ અશોકમ અહીંયા સંધિ છે નીલેસુ પ્લસ અલ્કેસુ પ્લસ અશોકમ પોતાના ફરફરતા કાળા વાળમાં ચલેસુ નીલેસુ અલ્કેસુ સ્ત્રીઓના વાળનું વર્ણન છે અને વાળ પણ કેવા છે સરસ મજાનો પવન આવે છે તો ફરફરતા વાળમાં ફરફરતા પાછા કેવા નીલેસુ અલ્કેસુ કાળા વાળમાં અશોકનું ફૂલ અને ત્રીજી વાત શિખાસુ નવમાલિકાયામ પુષ્પમ પોતાની શિખા ઉપર નવમાલિકાનું ફૂલ કાંતિમ પ્રયાંતિ એટલે સુંદરતા પ્રયાણ કરે છે ત્રીજા શ્લોકમાં સ્ત્રીઓ પોતાના વિવિધ અંગોમાં વિવિધ પ્રકારના ફૂલોથી શણગાર સજે છે એવું સરસ મજાનું વર્ણન કરવામાં આવેલું છે મિત્રો મહાકવિ કાલિદાસ એટલે પ્રકૃતિના કવિ મહાકવિ કાલિદાસે પોતાની સાથે સાત કૃતિઓમાં જબરજસ્ત પ્રકૃતિઓનું આબેહૂબ વર્ણન કરેલું છે આપણા નવમા ધોરણના પાઠ્યપુસ્તકમાં સર્વ ચારુતરમ વસંતે એમાં પણ જે પાંચ શ્લોક આપવામાં આવેલા છે એ પાંચે પાંચ શ્લોકમાં વસંત ઋતુનું સુંદર મજાનું વર્ણન કરવામાં આવેલું છે તો મિત્રો આજે મેં તમને પદ્ય છ સર્વમ ચારુતરમ વસંતે એમાં કુલ પાંચ શ્લોક આપવામાં આવેલા છે આજના લેક્ચરમાં મેં તમને શરૂઆતના ત્રણ શ્લોકો સમજાવવાનો પ્રયાસ કર્યો છે મિત્રો નવમા ધોરણના વિદ્યાર્થીઓને આ શ્લોકની ભાષા થોડીક ક્લિષ્ટ એટલે અઘરી લાગશે વારંવાર તમે આ વિડીયો જોશો તો તમને આ શ્લોકનો અનુવાદ સરળતાથી યાદ રહી જશે અને પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાયમાં પ્રશ્નો આપવામાં આવેલા છે એ પણ તમે સરળતાથી જવાબ લખી શકશો મિત્રો પુનઃ જ્યારે આપણે મુલાકાત થાય ત્યારે બાકી વધેલા બે શ્લોકોની આપણે ચર્ચા કરીશું આ સાથે આજનું લેક્ચર હું મારું અહીંયા પૂર્ણ કરું છું નમો નમઃ વિદ્યાર્થી મિત્રો